એલસી મહેતા કોલેજની આંતરિક પરીક્ષામાં મોટો છબરડો થયો છે. આર્ટ્સનું પાંચમા સેમેસ્ટરનું પેપર કોર્સ બહારનું પૂછાયો. કોર્સ બહારનું પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. 1 ઓક્ટોબરે લેવાયેલા સમાજશાસ્ત્રના પેપર માટે ફરી આપ્યો છે. પેપરમાં છબરડા મામલે એનએસયુઆઈએ દેખાવો કર્યા છે. લાખોનો પગાર લેતા પ્રોફેસર ભણાવવા ન આવતા હોવાનો પણ આરોપ છે. અમે આ બાબતે તાત્કાલિક પરીક્ષા સમિતિને ધ્યાન મારું દોર્યું. તાત્કાલિક અમે પેપર કાઢી 306 નંબરનું વિદ્યાર્થીઓને આપ્યું છે. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે ઉત્તરો લખ્યા છે. એમાં કોઈ જાતનો અસંતોષ મને જણાયો નથી. મારી પાસે એવી કોઈ વિદ્યાર્થીઓની કમ્પ્લેન પણ આવી નથી. વિદ્યાર્થી 306 નંબરનું જ પેપર લખેલું છે. આ સરહદ ચોખ્ખી સાહેબનો ખુલાસો પણ અમે લીધો છે. સરહદ ચોખ્ખી નીકળ્યું હતું, એમણે ભૂલ કબૂલ કરી છે. એ કોલેજના નીતિ નિયમો મુજબ જે કંઈ સંસ્થાને ધ્યાન દોરી અને સંસ્થા સાથે જે કંઈ નિર્ણય લેશે અમને માન્ય રહેશે. નીતિ નિયમમાં તો એવું છે કે કોઈ પણ અધ્યાપક ભૂલ કરે તો એની અમે માફીપત્ર લખાવીએ છીએ અને ભૂલ એમની લેખિતમાં રજૂઆત લઈએ છીએ. અધ્યાપક સમયસર આવે છે, સમયસર જાય છે. આ શૈક્ષણિક કાર્ય સિવાયની ઘણી બધી કામગીરી હોય છે તો કોઈ પણ કામગીરી માટે અમને પૂછીને જતા હોય છે. અત્યારે તો કોલેજમાં યુનિવર્સિટીની પરીક્ષા ચાલતી હોવાને કારણે અમે સ્ટાફને વહેલા, કારણ કે ક્લેશ ન થાય, આક્ષેપ પ્રતિ આક્ષેપ ન થાય એ માટે સ્ટાફને રિલીવ કર્યો છે. અમદાવાદની એલસી મહેતા કોલેજ કે જેનો એક મોટો વિવાદ સામે આવ્યો છે, આંતરિક પરીક્ષા લેવામાં આવી જેમાં જે પેપર છે એ આઉટ ઓફ સિલેબસ પૂછી લેવામાં આવ્યું છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપણી સાથે ઉપસ્થિત છે, તેઓ અત્યારે અહીં વિરોધ કરી રહ્યા છે. એમની પાસેથી જાણીશું. આપ જણાવો, કયા પ્રકારનું પેપર પૂછવામાં આવ્યું? 1 તારીખે એલએનસી મહેતા કોલેજની આંતરિક એક્ઝામ લેવામાં આવી. એક્ઝામ સંપૂર્ણ જે અભ્યાસક્રમ છે નવા કોર્સ પ્રમાણે લેવામાં આવે છે. પ્રોફેસર મને એવું લાગે છે કે ભાંગ ખાઈને પેપર કાઢે છે. પેપર નંબર 306 છે તો પેપરની ઉપર 316 લખે છે. પેપર નવા કોર્સનું કાઢવાનું હોય, જ્યારે અભ્યાસક્રમ નવા કોર્સનું હોય તો પેપર જૂના કોર્સનું કાઢે છે. લાખો રૂપિયાની મસ્ત મોટી પગાર લઈને પ્રોફેસરો મલકારા મારે છે, કોલેજમાં લેક્ચર લેવા આવતા નથી, આવે છે, સાઇન કરીને નીકળી જાય છે. બરાબર, તો આ ખૂબ જ ગંભીર વિવાદ છે. વિદ્યાર્થીઓને ન્યાય આપવાની જરૂર છે. આ બાબતે અમે પ્રિન્સિપલને રજૂઆત કરીશું, યુનિવર્સિટીમાં કુલપતિને રજૂઆત કરીશું કે 1 તારીખે જ્યારે એક્ઝામ લેવામાં આવી તો વિદ્યાર્થીઓ પર શું કામ પ્રેશર કરવામાં આવ્યું. જ્યારે વિદ્યાર્થીઓ આ બાબતે વિરોધ કરે છે કે આ જૂના કોર્સનો પેપર છે, આ અભ્યાસક્રમમાં છે જ નથી, તો શું કામ વિદ્યાર્થીઓ પર પ્રેશર કરીને એ દિવસે એક્ઝામ લેવામાં આવી અને હવે નવું ટાઈમ ટેબલ જાહેર કરીને એ જ પેપરની ફરીથી એક્ઝામ લેવામાં આવે એવી એનએસયુની સ્પષ્ટ ડિમાન્ડ છે. બરાબર, પેપર નીકાળ્યું નથી તેના કારણે બધા સ્ટુડન્ટોને તકલીફ પડી છે, ખાસી તકલીફ પડી છે. સરે 306 નંબરનું પેપર આવે, સરે 316 નંબરનું પેપર નીકાળે છે, તેના કારણે ઘણા બધા સ્ટુડન્ટોને તકલીફ પડી છે. લેક્ચર પણ નથી લેવતા અને સાઇન કરીને નીકળી જાઉં છે અને પૂરે આખે હપ્તે એક એક બાર લેક્ચર લેતા ઓર અમારે ફ્યુચર કે સાથે એક તરહ કે ખેલવાડે. તો અમને અમારે ઇન્સાફ કે લીએ અમને એનએસયુઆઈ કે માધ્યમ સે કોન્ટેક્ટ કરા કે પૂરા પેપર અમારા નવા નિકાલ દિયા ગયા. વો પૂરા પિછલા સિલેબસ થા જો પેપર આયા તો અમને અવાજ ઉઠાય અને અમને કે ભાઈ સ્ટુડન્ટોને કે અમકો એ નહીં આયેગા, એ પિછલા સિલેબસ હે, સિલેબસ પૂરા ચેન્જ હો ચુકા હે, લેકિન અમારા ઉપર પ્રેશર બનાયા ગયા કે આપકો એક્ઝામ દેની પડેગી ઓર અમારી જબરદસ્તી એક્ઝામ લી પડેગા ઓર હમ ઇસકે લીએ અમને અવાજ ઉઠાતે હૈ, હમકો ઇન્સાફ ચાહીએ ઓર હમ યે ચાહતે કે અમારી એક્ઝામ ફિર સે લી જાય. બિલકુલ, મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે જેઓ પરીક્ષા આપવા બેઠા હતા એમની માટે તો ક્યાંક મુશ્કેલી જ બની, પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું અને પેપર ફરજિયાત ધોરણે તેઓ આપે તે પ્રકારનું પ્રેશર પણ કરવામાં આવ્યું.